હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ. આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે સંપત્તિના પ્રકારો અંગેની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે ઉત્પાદનના સાધનો અંગેની ચર્ચા કરીશું. તો માનવીની જરૂરિયાત જે હોય છે તો એની જરૂરિયાત અમર્યાદિત હોય છે, એટલે કે જરૂરિયાત સંતોષવાના જે સાધનો હોય છે તે મર્યાદિત હોય છે, પરંતુ માણસની જે જરૂરિયાત હોય છે તો એ અમર્યાદિત હોય છે. તો આપણે આજના વિડીયોમાં ઉત્પાદનના સાધનો અંગેની ચર્ચા કરીશું. તો ઉત્પાદનના સાધન, તો એની વ્યાખ્યા છે માનવીની જરૂરિયાત. શું માનવીની જરૂરિયાત સંતોષી શકે તે વસ્તુ કે સેવાનો ઉપયોગ સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહેવામાં આવે છે. શું માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી એવું સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા તેની ચર્ચા કરીએ તો માનવીની જરૂરિયાત છે કે બેન્ચીસ છે, ખુરશી છે, તો એ માણસની જરૂરિયાત છે. તો હવે એની જે જરૂરિયાત છે તો સાધન શું હોઈ શકે? તો લાકડું છે, તો લાકડામાંથી ઉત્પાદન કરવામાં આવે છે. કે બેન્ચ છે, ખુરશી છે, ટેબલ છે, તો એને સ્વરૂપ આપવામાં આવે છે. એટલે કે જે લાકડું હોય છે તો તેને ઉત્પાદન કરવામાં આવે છે, તેના કારણે બેન્ચીસ બને છે, ટેબલ ખુરશી બને છે. તો માનવીની જે જરૂરિયાત હતી કે ફર્નિચર છે, બેન્ચીસ છે, તો તેને લાકડામાંથી તેનું ઉત્પાદન કરવામાં આવે છે, તો તેને સાધન કહેવામાં આવે છે. તો હવે ઉપયોગિતા ગુણનું સર્જન, એટલે કે તૃષિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. શું? ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષિગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. તો તૃષિગુણ એટલે શું? એટલે કે કોઈક વસ્તુ, એટલે કે ગ્રાહક જો કોઈક વસ્તુ ખરીદે છે તો એ ખરીદવાના કારણે જે ગ્રાહકને સંતોષ મળે છે તેને તૃષિગુણ કહેવામાં આવે છે. શું? તૃષિગુણ એટલે કોઈક વસ્તુ ખરીદવાથી ગ્રાહકની જરૂરિયાત સંતોષાય તો તેને તૃષિગુણ કહેવામાં આવે છે. એટલે કે ઉપયોગિતા ગુણનું સર્જન, જેને તૃષિગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉદાહરણ જે આપણે અગાઉ જોયું હતું કે લાકડામાંથી ખુરશી બને છે, ટેબલ બને છે, એટલે કે સાધનોનું ઉત્પાદન કરવામાં આવે છે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. તો હવે જે ઉત્પાદન છે કે તૃષિગુણ છે તો તેમાં કઈ રીતે વધારો થઈ શકે કે ફેરફાર થઈ શકે? તો સ્થળ બદલવાથી પણ ફેરફાર, તૃષિગુણમાં ફેરફાર થઈ શકે છે. તેવી જ રીતે સ્વરૂપ બદલાવાથી પણ તૃષિગુણ એટલે કે ઉત્પાદનમાં ફેરફાર થઈ શકે છે, તેમજ સમય બદલાવાથી તૃષિગુણમાં વધારો થઈ શકે છે. સ્થળ બદલાવાથી એટલે કે એક સ્થળેથી ટેબલ કે ખુરશીનું સ્થળાંતર કોઈ બીજી જગ્યાએ કરવામાં આવે તો ગ્રાહકની તૃષિગુણ એટલે કે ઉત્પાદનમાં ફેરફાર થઈ શકે છે. તેવી જ રીતે સ્વરૂપ બદલવાથી, એટલે કે આગળનું જે ઉદાહરણ આપણે જોયું હતું કે લાકડામાંથી ટેબલનું જે ગ્રાહકની જરૂરિયાત છે ટેબલની, તો તેના કારણે ટેબલ જો બનાવવામાં આવે એટલે કે ઉત્પાદન કરવામાં આવે તો તેને તૃષિગુણ મળે છે. પરંતુ હવે જરૂરિયાત સ્વરૂપ બદલવામાં આવે છે, એટલે કે લાકડામાંથી હવે ખુરશીનું ઉત્પાદન કરવામાં આવે તો સ્વરૂપ બદલાય છે, તેના કારણે પણ તૃષિગુણમાં ફેરફાર થાય છે. તેવી રીતે સમય બદલાવાથી, એટલે કે એક સમયે જો ટેબલની જરૂરિયાત હોય પરંતુ હવે સમયમાં ફેરફાર થાય છે, એટલે કે હવે ખુરશીની જરૂર છે, તો તેમાં પણ ફેરફાર, એટલે કે સમયમાં ફેરફાર થવાથી તૃષિગુણમાં પણ ફેરફાર થાય છે. હવે શોર્ટ ક્વેશ્ચન કે લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે ઉત્પાદનના સાધનો અંગેની ચર્ચા કરો. તો ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધન છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. શું? ચાર પ્રકાર પડે છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો આ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે, લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો છે. કે ઉત્પાદનના સાધનો, તો જમીન, મનુષ્ય જેના પર વસવાટ કરે છે તો તેને જમીન કહેવામાં આવે છે, એટલે કે સરળ શબ્દમાં પૃથ્વી ઉપર, એટલે કે જે મનુષ્ય વસવાટ કરે છે તો તેને જમીન કહેવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં પ્રોફેસર માર્શલ દ્વારા જમીનની વ્યાખ્યા આપવામાં આવી હતી. તો જમીન એટલે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા, શું? મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ, જેને જમીન કહેવામાં આવે છે. એટલે કે જમીનમાં હવા, સૂર્યપ્રકાશ, પાણી કે આબોહવાનો સમૂહ જે હોય છે તેને જમીન કહેવામાં આવે છે. શું? પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળોને જમીન કહે છે. પરંતુ એ જમીનમાં હવા, સૂર્યપ્રકાશ, પાણી અને આબોહવાનો જે સમૂહ હોય છે તેને જમીન કહેવામાં આવે છે. હવે આ જમીનના લક્ષણો, તો જમીનના લક્ષણોની ચર્ચા કરીએ તો પ્રથમ છે કુદરતી બક્ષિસ છે. જે જમીન છે એ કુદરતી બક્ષિસ છે, એટલે કે કુદરત દ્વારા આપણને આપવામાં આવેલી એક અમૂલ્ય ભેટ છે જે માનવ સર્જિત નથી. એટલે કે આપણે કહી શકીએ કે જમીનનું આપણે ઉત્પાદન કે જમીન આપણે ઉત્પન્ન કરી શકતા નથી. એટલે કે આપણે પ્રથમ લક્ષણ કહી શકીએ કે જે જમીન છે એ કુદરતી બક્ષિસ છે જે માનવ સર્જિત નથી.
બીજું લક્ષણ છે કે કુલ પુરવઠો સ્થિર હોય છે, એટલે કે જમીન જે હોય છે તો એમાં આપણે વધારો કરી શકતા નથી. શું આપણે વધારો કરી શકીએ? ના, નથી કરી શકતા. એટલે કે જમીનમાં આપણે વધારો, એટલે કે પુરવઠામાં પુરવઠો સ્થિર રહે છે, એટલે કે આપણે તેમાં વધારો નથી કરી શકતા કે ઘટાડો નથી કરી શકતા. ત્રીજું લક્ષણ છે, ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે કે એક જ જગ્યા, એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે જમીનનું ટ્રાન્સફર, એટલે કે ફેરફાર, જમીન લઈ જઈએ છીએ, નથી લઈ જઈ શકતા, એટલે કે ભૌગોલિક રીતે અગતિશીલ છે. ચોથું લક્ષણ છે કે ફળદ્રુપતા જુદી જુદી હોય છે, એટલે કે દરેક જગ્યાએ, એટલે કે ગુજરાતમાં ફળદ્રુપતાનું પ્રમાણ અલગ હોય છે, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ફળદ્રુપતાનું પ્રમાણ અલગ જોવા મળે છે. તો ચોથું લક્ષણ છે, ફળદ્રુપતા જુદી જુદી હોય છે. અને પાંચમું, ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. શું? ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે, એટલે કે જમીન પર આપણે મકાન કે કોઈક દુકાન બનાવવામાં આવે અને તેમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તો તેને ભાડું કહેવામાં આવે છે. એટલે કે લક્ષણ જમીનના મુખ્યત્વે પાંચ લક્ષણ છે. પ્રથમ, કુદરતી બક્ષિસ છે, એટલે કે માનવ સર્જિત નથી. બીજું છે, કુલ પુરવઠામાં પુરવઠો સ્થિર રહે છે, એટલે કે જમીનમાં આપણે વધારો કે ઘટાડો કરી શકતા નથી. ત્રીજું છે, ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. ચોથું છે, ફળદ્રુપતા જુદી જુદી હોય છે. અને ભૂમિને મળતા વળતરને આપણે ભાડું કહીએ છીએ. હવે બીજું પ્રકાર છે શ્રમ. તો શ્રમની વ્યાખ્યા, એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેતર. શું? અન્ય વ્યક્તિની દેખરેખ હેતર વળતરની અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય, તે શ્રમ કહે છે. અને જે વ્યક્તિ કરે છે તેને શ્રમિક કહેવામાં આવે છે. શું? અન્ય વ્યક્તિની દેખરેખ હેતર, એટલે કે કોઈ પણ શાળામાં પ્રિન્સિપલની દેખરેખ હેતર શિક્ષક કામ કરે છે, તો વળતરની અપેક્ષાએ કામ કરે છે. એટલે કે જો એ કામ કરે છે તો તેને પગાર મળે છે, તો વળતરની અપેક્ષાએ માનસિક અને શારીરિક કામ કરે છે તેને શ્રમ કહેવામાં આવે છે, અને જે કામ કરે છે તેને શ્રમિક કહેવામાં આવે છે. હવે આ શ્રમ છે તો તેના પણ લક્ષણો પડે છે. તો પ્રથમ છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શું? શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એટલે કે જો શ્રમિક હશે તો જ શ્રમ થશે. જો કોઈક શ્રમિક જો કોઈ કાર્ય કરવાની ઈચ્છા ન દર્શાવે તો કાર્ય થતું નથી. એટલે આપણે પ્રથમ લક્ષણ છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એટલે કે જો શ્રમિક કોઈ કારીગર કામ કરશે તો જ વસ્તુનું ઉત્પાદન થશે. એટલે આપણે કહી શકીએ કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બીજું લક્ષણ છે, શ્રમ નાશવંત છે, એટલે કે કારીગર હોય તો તેને કાર્ય કરવાની ઈચ્છા ન થાય તો એ દિવસે એ કાર્ય ન કરે તો તેનું સંગ્રહ થતું નથી. એટલે કે આજે જો એ કાર્ય ન કરે તો તેના ભાગનું જ જો કાલે ઉત્પાદન કરવામાં આવે તો એ થઈ શકતું નથી. તો આ બીજું લક્ષણ છે, શ્રમ નાશવંત છે, એટલે કે શ્રમનું સંગ્રહિત કરી શકાતું નથી. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે, સામાજિક અને માનસિક કારણોસર ગતિશીલતાને અસર કરે છે. શ્રમ માનસિક અને સામાજિક રીતે ગતિશીલ રીતે અસર કરે છે. એટલે કે આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ કે કોઈક કારીગર કાર્ય કરતું હોય તો તેને કાર્ય દરમિયાન કોઈક માનસિક ચિંતા હોય, કોઈક વ્યક્તિએ ગુસ્સો કર્યો હોય તો તેની સીધી અસર શ્રમ ઉપર પડે છે. તો ત્રીજું લક્ષણ છે, સામાજિક માનસિક કારણોસર ગતિશીલતાને અસર કરે છે. ચોથું લક્ષણ છે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે, એટલે કે દરેક કારીગર જે હોય છે તો તેની ઉત્પાદન ક્ષમતા અલગ હોય છે. કોઈક વ્યક્તિ ઝડપથી થાકી જાય છે તો કોઈક જે શ્રમિક હોય છે તો ઝડપથી થાકતો નથી. એટલે કે જે વ્યક્તિ ઝડપથી થાકી જાય છે તો તે શ્રમ, એટલે કે કોઈક વસ્તુ ઉત્પન્ન કરે છે તો તેની ક્ષમતા ઓછી હોય છે, અને જે વ્યક્તિ ઝડપથી થાકી જતો નથી તો તેનું ઉત્પાદન મૂલ્ય વધુ હોય છે. તો આપણે કહી શકીએ કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. અને અંતિમ લક્ષણ છે, શ્રમને ચૂકવાતી વળતરને વેતન કહે છે. જે શ્રમ કારીગર કરે છે તો એને જે નાણાકીય લાભ આપવામાં આવે છે તેને વેતન કહેવામાં આવે છે. એટલે કે શ્રમના બદલામાં જે આવક, નાણાકીય આવક ચૂકવવામાં આવે છે તેને વેતન કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે, મૂડી. મૂડી એ માનવ સર્જિત છે. શું? મૂડી એ માનવ સર્જિત છે. તો મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. શું? એવી ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. એટલે ઉદાહરણ જોઈએ તો ટ્રેક્ટર, એટલે કે આપણે મૂડી રોકાણ કરીએ છીએ ટ્રેક્ટરમાં, તો હવે એ જે ટ્રેક્ટર હોય છે તો તેના કારણે આપણે ખેતી ખેડી શકીએ છીએ, તો તે મૂડી છે. હવે મૂડીના લક્ષણ, તો પ્રથમ છે એ માનવ સર્જિત છે, આપણે અગાઉ જ જોઈ ગયા માનવ સર્જિત છે. બીજું છે કે સૌથી ગતિશીલ છે, જે મૂડી હોય છે તે ગતિશીલ છે, એટલે કે તેનું સ્થળાંતર અનેક રીતે ઝડપથી થયા કરે છે. તો આપણે કહી શકીએ કે
એ સૌથી વધુ ગતિશીલ છે. ત્રીજું છે અછત ધરાવતું સાધન છે. જો બજારમાં મૂડી ન હોય તો તેના કારણે અછત મંદી ઉદ્ભવે છે, તો આપણે કહી શકીએ કે અછત ઉદ્ભવતું સાધન છે. અને ચોથું છે મૂડીનું વળતર એ વ્યાજ છે. એટલે કોઈ પણ આપણે વસ્તુ રૂપિયા રોકીએ તો એનું કંઈક મળે છે વધારેનો જે રકમ, તેને વ્યાજ કહેવામાં આવે છે. તો ચાર લક્ષણ છે. પ્રથમ છે માનવ સર્જિત છે મૂડી, બીજું છે સૌથી વધુ ગતિશીલ છે, ત્રીજું અછત ધરાવતું સાધન છે, અને ચોથું જે મૂડીનું વળતર છે તેને વ્યાજ કહેવામાં આવે છે, અને અંતિમ પ્રકાર છે નિયોજક. તો નિયોજક અંગેની આપણે આવનારા પ્રકરણમાં ચર્ચા કરીશું. તો નિયોજક એટલે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. શું? ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ તો ખેડૂત છે તો તેને ટ્રેક્ટર છે, હળ છે, તો અનેક સાધનો દ્વારા એ ખેતીમાં અનાજ ઉત્પન્ન કરી શકે, તો તેનું સંયોજન કરે છે. એટલે કે અનાજ ઉત્પન્ન કરવા માટે હળ છે, બળદ છે, ટ્રેક્ટર છે, એ બધાનું સંયોજન કરે છે, તેને આપણે સરસ શબ્દોમાં નિયોજક કહી શકીએ. હવે નિયોજકના પણ ચાર લક્ષણ છે. તો પ્રથમ છે આર્થિક નિર્ણય કરે છે. એટલે કે આપણે ઉદાહરણમાં જોયું કે ખેડૂત છે તો ટ્રેક્ટર કે હળ છે તો એને ખરીદવું હોય તો આર્થિક નિર્ણય કરવામાં તે ઉપયોગી સાબિત થાય છે. તેવી જ રીતે જોખમ ઉઠાવે છે. તો ખેડૂત જો ઉત્પાદન અનાજ ઘઉંનું કે ગમે તેનું વાવેતર કરે તો એક જે હોય છે જોખમ ઉઠાવે છે. એટલે કે જો એ અનાજ ઉત્પન્ન કરે તો તેને એમાંથી નફો થશે કે ન થાય તો એ નિશ્ચિત હોતું નથી, તો કહી શકીએ કે જોખમ ઉઠાવે છે. ત્યારબાદ નિયોજન શક્તિ એ ગુણ છે. શું? નિયોજન શક્તિ એ ગુણ છે જેની આપણે આવનારા પ્રકરણમાં ચર્ચા કરીશું. અને છેલ્લું છે તેને મળતા વળતરને નફો કહે છે. એટલે કે કોઈ પણ ઉત્પાદન કરે છે, હવે ખેડૂત દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તો જે પાક થાય છે તો તેના કારણે જે નફો જે વળતર મળે છે તો તે વધારે હોય તો તેને નફો મળે છે. તો તેનું એક બીજું લક્ષણ છે કે તેને મળતા વળતરને નફો કહેવામાં આવે છે. હવે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે વ્યાપાર ચક્રના પ્રકારો અંગેની ચર્ચા કરો, અથવા તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરો. તો વ્યાપાર ચક્રના મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે. પ્રથમ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, અને ચોથું ચક્રવર્તી આર્થિક પરિવર્તન. તો આપણે તેની ચર્ચા કરીએ. પ્રથમ છે આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં કોઈક વખત આકસ્મિક રીતે પરિવર્તન આવે છે. ઉદાહરણ જોઈએ તો વાવાઝોડું છે, ભૂકંપ છે, ધરતીકંપ છે, પૂર છે, તો તેના કારણે અર્થતંત્ર પર તેની સીધી અસર થાય છે. તો તેને આપણે કહી શકીએ કે આકસ્મિક આર્થિક પરિવર્તનના લીધે અર્થતંત્રમાં મંદી આવી જાય છે. તો એક પ્રકાર છે આકસ્મિક આર્થિક પરિવર્તન, જે વાવાઝોડું છે, ધરતીકંપ છે, પૂર છે, તો તેના કારણે અર્થતંત્ર પર સીધી અસર પડે છે. તો એક પ્રકાર છે આકસ્મિક આર્થિક પરિવર્તન. બીજો પ્રકાર છે મોસમી આર્થિક પરિવર્તન, એટલે કે ઋતુગત પરિવર્તન હોય છે. ગ્રાહકોની જે માંગ હોય છે તો ઋતુ જેમ જેમ બદલાય છે તેમ તેમ ગ્રાહકોની માંગ બદલાય છે, તો તેવી જે આર્થિક પરિવર્તન અર્થતંત્રમાં આવે છે તેને મોસમી પરિવર્તન કહેવામાં આવે છે. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં ઋતુગત ગ્રાહકોની માંગમાં પણ પરિવર્તન આવે છે, તો તેને મોસમી આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન એટલે અર્થતંત્રમાં લાંબા ગાળા સુધી કંઈક પરિવર્તન આવે તો તેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવામાં આવે છે. એટલે કે અર્થતંત્રમાં કોઈક ચોક્કસ દિશામાં લાંબા ગાળા સુધી પરિવર્તન આવે તો તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. અને ચોથો પ્રકાર છે ચક્રવર્ત આર્થિક પરિવર્તન, એટલે કે એક જ સમયગાળા દરમિયાન ઉદ્ભવગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તો તેને ચક્રવાત આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. એટલે કે અર્થતંત્રમાં બંને પરિસ્થિતિ જોવા મળે છે, મંદી પણ જોવા મળે છે અને તેજી પણ જોવા મળે છે, પરંતુ આ જે ચક્ર હોય છે એટલે કે ચક્રવાત આર્થિક પરિવર્તન એ નિશ્ચિત હોતું નથી. જે આપણે આગળ જોયું કે દીર્ઘકાલીન આપત્તિ પરિવર્તનમાં જે હોય છે કે કોઈ લાંબા ગાળા સુધી ચોક્કસ દિશામાં લાંબા ગાળા સુધી પરિવર્તન આવે છે, એટલે કે જો લાંબા ગાળા સુધી મંદી હોય તો એ લાંબા ગાળા સુધી મંદી રહે છે, પરંતુ જે ચક્રવાત આર્થિક પરિવર્તન છે તો તેમાં ઉદ્ભવગામી એટલે કે તેજી પણ જોવા મળે છે અને મંદી બંને જોવા મળે છે, પરંતુ એ નિશ્ચિત થઈ શકતું નથી કે ક્યારે તેમાં પરિવર્તન આવે છે. હવે નવો પોઈન્ટ છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા.
અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ એટલે કે આર્થિક પરિવર્તનને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. શું? અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ, સારા એટલે તેજી, ખરાબ એટલે મંદી, જે આર્થિક પરિવર્તન આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. તેના પણ ચાર મુખ્યત્વે પ્રકાર છે. પ્રથમ છે તેજી, ઓત, મંદી અને સુધારણા. તો જે વ્યાપાર ચક્ર છે તો તેના લક્ષણો છે. તો પ્રથમ છે આર્થિક ઉથલ પાથલ આવે છે, એટલે કે અર્થતંત્રમાં ક્યારેક મંદી પણ આવી શકે છે અને ક્યારેક તેજી પણ આવી શકે છે. તો આપણે કહી શકીએ કે આર્થિક ઉથલ પાથલ જોવા મળે છે. તેવી જ રીતે સારા અને ખરાબ બંને તબક્કા જોવા મળે છે, જે તેજી પણ જોવા મળે છે અર્થતંત્રમાં અને ક્યારેક મંદી પણ જોવા મળે છે. આપણે કહી શકીએ કે સારા અને ખરાબ બંને તબક્કા જોવા મળે છે. ત્રીજું છે વપરાશના પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો. જેમ જેમ ગ્રાહક કોઈક વસ્તુ ખરીદે છે તો તેના કારણે પણ ગ્રાહકની જે માંગ ઉદ્ભવે છે તો તેમાં પરિવર્તન આવે છે. અને ચોથું લક્ષણ છે ઉથલપાથલ સરખા સમયે થતા નથી, એટલે કે આપણે કહી શકતા નથી કે અર્થતંત્રમાં ક્યારે તેજી આવશે અને ક્યારે મંદી આવશે. તો જે વ્યાપાર ચક્ર છે એના ચાર લક્ષણ છે. પ્રથમ આર્થિક ઉથલપાથલ, બીજું સારા અને ખરાબ બંને તબક્કા જોવા મળે છે, ત્રીજું વપરાશ તે પરિણામે ઉદ્ભવતી માંગમાં તફાવત જોવા મળે છે, અને ચોથું ઉથલપાથલ સરખા સમયે થતા નથી. હવે જે વ્યાપાર ચક્ર છે તો તેના તબક્કા છે, તો ચાર તબક્કા છે. પ્રથમ છે તેજી, ત્યારબાદ ઓત, ત્રીજો મંદી અને ચોથો સુધારણા. એટલે કે વ્યાપાર ચક્ર ગતિશીલ છે. પ્રથમ તેજી આવે છે, તો પછી ઓટ આવે છે, ત્યારબાદ મંદી આવે છે અને સુધારણા આવે છે. ફરી પાછું એક ચક્ર ચાલે છે, એટલે કે સુધારણા, પછી તેજી આવે છે, ઓટ આવે છે, મંદી આવે છે અને સુધારણા આવે છે. તો અર્થતંત્રમાં વારાફરતી આ તબક્કા આવે છે. તો પ્રથમ છે તેજી. તો તેજી ક્યારે હોઈ શકે? અર્થતંત્રમાં વપરાશ અને માંગ વધુ હોય છે. શું? અર્થતંત્રમાં જ્યારે વપરાશ એટલે કે ગ્રાહકની માંગ વધારે હોય છે, તેવી જ રીતે માંગ વધારે હોય છે અને તેથી નફો, ઉત્પાદક જે હોય છે, ઉત્પાદક પેઢી, તો તેના નફાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે અને રોજગારી પણ વધુ જોવા મળે છે. શું? તેજીના સમયે વપરાશ એટલે કે ગ્રાહક દ્વારા જે માંગ હોય છે તો તેમાં માંગમાં વધારો જોવા મળે છે. તેવી જ રીતે ગ્રાહક એટલે વેપારી પેઢી, જે વેપારી હોય છે, પેઢી હોય છે, તો તેને નફો વધુ જોવા મળે છે અને રોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે તો તે તેજી છે. તેનાથી ઊંધું ઓટ છે, તો એમાં નફા માટે મૂડીરોકાણ વધે છે, પરંતુ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. શું? ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી નફો ઘટી જાય છે અને ગ્રાહકની જે માંગ હોય છે તો એ ઘટી જાય છે, એટલે કે નફો ઘટે છે. તેના કારણે સીધી અસર વપરાશ પર થાય છે. અને નવું મૂડીરોકાણ જે હોય છે તો મૂડીરોકાણ ઘટે છે, એટલે કે નવી પેઢી જે બજારમાં આવવા માંગતી હોય તો તે રોકાણ કરતી નથી. તો ઓટમાં નફા માટે મૂડીરોકાણ વધે છે, પરંતુ ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થવાથી ગ્રાહકની માંગમાં ઘટાડો થાય છે અને વપરાશ ઘટી જાય છે, તેમજ નવું મૂડીરોકાણ ઘટે છે. હવે ત્રીજું છે મંદી. મંદીમાં માંગ પુરવઠાની અછત હોય છે, માંગ પણ ઓછી હોય છે અને પુરવઠાનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેનું પ્રમાણ પણ ઓછું હોય છે, તેમજ કિંમત અને નફો બંને ઘટી જાય છે. શું? તેજીમાં વપરાશ અને માંગ વધી જાય છે, નફો પણ વધે છે, પરંતુ તેનાથી સીધું ઉલટી અસર મંદી પર થાય છે, એટલે કે માંગ અને પુરવઠાની અછત જોવા મળે છે, તેવી જ રીતે કિંમત અને નફો બંને ઘટી જાય છે. અને છેલ્લો તબક્કો છે સુધારણા, એટલે કે અર્થતંત્ર સુધારણાની ગતિ તરફ આગળ વધે છે. એટલે કે રોકાણકારો હોય છે તો ગ્રાહકોની માંગ વધવાના કારણે નફો વધે છે, એટલે કે ઉત્પાદકો વધુ ને વધુ વસ્તુ ઉત્પાદન કરવા પ્રયત્ન કરે છે, તેના કારણે માંગ વધે છે, તેથી નફો પણ વધે છે અને બેકાર જે લોકો હોય છે તેમને કામ મળે છે અને ખર્ચ જે હોય છે ગ્રાહક તો ખર્ચ વધે છે. તો અર્થતંત્રમાં વ્યાપાર ચક્રમાં ચાર તબક્કાએ ચાલે છે. પ્રથમ છે તેજી, ત્યારબાદ ઓટ આવે છે, ત્યારબાદ મંદી અને સુધારણા, એટલે કે વારાફરતી ચક્ર ચાલુ રહે છે. આશા છે કે તમને આમાં સમજ પડી ગઈ હશે. જો કંઈ નહીં સમજ પડી હોય તો તમે કમેન્ટ કરો, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.